લાકડું સળગવાથી કોલસો બને છે આમ લાકડામાંથી કોલસો એક નવો પદાર્થ બને છે જે રાસાયણિક ફેરફાર છે અહીં એક મેગ્નેશિયમની પટ્ટી ચીપિયો મીણબત્તી અને વોચ ગ્લાસ લઈશું સૌપ્રથમ એક મેગ્નેશિયમની પટ્ટીને આપણે સળગાવીશું સળગાવતા પહેલાં મેગ્નેશિયમની પટ્ટી થોડી ઘસી લેવી અહીં મેગ્નેશિયમની પટ્ટી વિવિધ પ્રકાશથી પ્રજ્વલિત થાય છે જે તમે જોઈ શકો છો હવે આ રાખને આપણે વચ ગ્લાસમાં લઈ લઈશું મેગ્નેશિયમની પટ્ટી બળવાથી જે રાખ મળે છે તે એકદમ સફેદ રંગની છે આમ મેગ્નેશિયમની પટ્ટી સળગતા ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે હવે આ રાખમાં થોડું પાણી નાખી મિશ્રણને બરાબર હલાવી દઈએ મેગ્નેશિયમની આ રાખ પાણી સાથે ઓગળવાથી નવો પદાર્થ બને છે જે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ છે હવે આ મિશ્રણની લિટમસ કસોટી કરીએ એના માટે આપણે લાલ પત્ર અને ભૂરું પત્ર લઈશું સૌપ્રથમ આપણે વાદળી લિટમસ પેપરને મિશ્રણમાં નાખી જોઈએ શું તેમાં કોઈ રંગ પરિવર્તન થાય છે ના એમાં કોઈ રંગ પરિવર્તન થતું નથી હવે આપણે લાલ લિટમસ પેપર નાખી જોઈએ શું તેમાં કોઈ રંગ પરિવર્તન થતું જોવા મળે છે હા તમે જોઈ શકો છો લાલ ઇટમસ પેપર વાદળી થઈ ગયું આ રંગ શેના કારણે થયો કારણ કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એ બેઝ છે જેના કારણે લાલિટમસ પેપર એ ભૂરું બની જાય છે આમ આપણે મેગ્નેશિયમની પટ્ટી સળગાવવાથી જે નવો પદાર્થ બને છે તે ફેરફાર એક રાસાયણિક પ્રક્રિયા છે